નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 વિષય ગણિત સ્વઅધ્યયન પોથીનું ચેપ્ટર 4 ભૂમિતિના પાયાના ખ્યાલો છે એમની વિગત મેળવવાના છીએ. તો મિત્રો, જે નવી સ્વઅધ્યયન પોથીની નવી આવૃત્તિ આવેલી છે, ધોરણ 6 ગણિત વિષય, એમનું આપણે 4 ચેપ્ટર છે, એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તો મિત્રો, આ રીતનું એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન મેળવવાના છીએ. મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આ પ્રકારના હું સોલ્યુશન મૂકું તો તમને તરત જ તેનો ખ્યાલ પડે. અને બીજું મિત્રો, કે આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 6ના દરેક વિષયના સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. અને આ ઉપરાંત મિત્રો, તમારે આ સોલ્યુશનની PDF ફાઇલ જોઈતી હોય તો અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં ટેલિગ્રામની લિંક આપી છે, એના દ્વારા તમે ગ્રુપ જોઈન કરી અને આ જે સ્વઅધ્યયન પોથી છે એની તમે PDF ફાઇલ પણ મેળવી શકો છો. તો ગ્રુપ જોઈન કરજો ટેલિગ્રામમાં, જેથી તમને PDF ફાઇલ આપી શકું. તો અત્યારે વાત કરીએ આપણે 4 ચેપ્ટર ભૂમિતિના પાયાના ખ્યાલો. એમાં પહેલું છે યોગ્ય વિકલ્પ પસંદ કરો. એમાં પહેલું, 3 અસમરેખ બિંદુઓ આપેલા છે, 2 બિંદુઓમાંથી કુલ કેટલી રેખાઓ પસાર થાય છે? તો B 3. બીજું, સપ્તકોણના વિકર્ણની સંખ્યા કેટલી હોય છે? તો D 14. ત્રીજું, આકૃતિ 4.1માં ખૂણાઓની સંખ્યા કેટલી છે? તો D 6. ત્યાર પછી ચોથું, એક બહુકોણની બાજુઓની સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે, બાજુઓની આ સંખ્યા 2 નાનામાં નાની અવિભાજ્ય સંખ્યાઓના સરવાળા જેટલી છે, તો આ બહુકોણના વિકર્ણની સંખ્યા કેટલી? તો કે B 5. ચોથું, બીજું આવે છે ખાલી જગ્યા પૂરો, આકૃતિ 4.2માં દર્શાવેલ ખૂણાઓમાં સામાન્ય બિંદુઓની સંખ્યા ખાલી જગ્યા છે, તો 2. ત્યાર પછી છઠ્ઠું, આકૃતિ 4.3માં દર્શાવેલ 2 ખૂણાઓનું સામાન્ય બિંદુ ખાલી જગ્યા છે, તો A. ત્યાર પછી 7મું, આકૃતિ 4.4માં ખૂણો BAC અને ખૂણો DAB માં સામાન્ય ભાગ ખાલી જગ્યા છે, તો કિરણ AB. ત્યાર પછી 8મું, એક કાગળ પર દોરેલા ખૂણાની ભૂજાઓની લંબાઈ વધારવામાં આવે તો ખાલી જગ્યાનું માપ બદલાતું નથી, ખૂણાનું. 9મું, જો રેખા PQ સમાંતર રેખા M હોય તો રેખા PQ સમાંતર રેખા M. 10મું, 2 રેખાખંડ છેદે તો ખાલી જગ્યા બિંદુમાં છેદે, એક બિંદુમાં. ત્યાર પછી ત્રીજું આવે છે, સૂચના મુજબ કરો. એમાં 11મું, આકૃતિ 4.5માં આપેલા બધા રેખાખંડના નામ લખો. તો અહીંયા બધા રેખાખંડ છે આ રીતનું, AB, પછી આ AC, પછી આ AD, પછી અહીંથી એટલું AE, એક રાઉન્ડ, પછી એટલું BC, પછી અહીંયા BD, પછી આ BE, ત્યાર પછી આ CD, આ CE, ત્યાર પછી આ DE. તો અહીંયા બાજુમાં મેં દરેક રેખાખંડના નામ લખેલા છે. ત્યાર પછી 12મું, આકૃતિ 4.6માં કેટલા બિંદુઓ દર્શાવેલ છે? તો 2 બિંદુઓ, A અને B. ત્યાર પછી આકૃતિ 4.7માં કેટલા બિંદુ દર્શાવેલા છે, નામ આપો. તો 5 બિંદુ દર્શાવેલ છે, આપણે બાજુમાં એમનો જવાબ લખ્યો છે, 5 બિંદુ દર્શાવેલ છે, બિંદુ A, બિંદુ B, બિંદુ C, બિંદુ D અને બિંદુ E. ત્યાર પછી આકૃતિ 4.7માં કેટલા રેખાખંડ બનશે, દરેકના નામ લખો. તો આકૃતિ 4.7માં 10 રેખાખંડ બનશે, એમના નામ છે અહીંયા, રેખાખંડ AB, રેખાખંડ AD, રેખાખંડ AE, રેખાખંડ AC, રેખાખંડ BD, રેખાખંડ BE, રેખાખંડ BC, રેખાખંડ DE, રેખાખંડ DC અને રેખાખંડ EC. તો આ રીતના 10 રેખાખંડ બનશે ઉપરોક્ત આકૃતિમાં જે આપ્યા છે તે. ત્યાર પછી સૂચના મુજબ કરો. આકૃતિ 4.8માં બનતા 15 ખૂણાના નામ લખો. તો અહીંયા મિત્રો 15 ખૂણા બને છે, એ દરેક ખૂણાના તમારે નામ લખવાના છે. તમને અહીંયા કહી દઉં, જો એક આ ખૂણો, એક બીજો, અહીંયા 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 આ ખૂણો, આ ખૂણો, આ ખૂણો, પછી અહીંયા ખૂણો, અહીંયા ખૂણો. તો આ રીતના દરેક ખૂણાના નામ છે મેં અહીંયા આપેલા છે,
એ મુજબ તમે 15 ખૂણાના નામ લખી શકો છો. તો ખૂણો EAD, ખૂણો AEF, ખૂણો EFD, ખૂણો ADE, ખૂણો DFC, ખૂણો DCE, ખૂણો CDF, ખૂણો BEF, ખૂણો BFE, ખૂણો EFB, EBF, પછી ખૂણો FBC, ખૂણો FCB, ખૂણો BFC, ખૂણો ABC અને ખૂણો ACB. આ રીતના 15 ખૂણા થશે. ત્યાર પછી મિત્રો અહીંયા આકૃતિ છે 16મો પ્રશ્ન. આકૃતિ 4.9માં દર્શાવેલ તમામ બિંદુઓના આકૃતિના બિંદુઓ અને એના રેખાખંડ. તો મિત્રો આપણી પાસે અહીંયા જગ્યા નથી, બરાબર, તો એ આપણે નીચે લખવાના છે. તો પેલું ત્રિકોણ છે એમાં 3 બિંદુ હોય, AB અને C, એના રેખાખંડ AB, BC અને AC. પછી બીજી આકૃતિ છે એમાં ચતુષ્કોણ છે, તો એમાં કેટલા બિંદુ હોય? 4, ABCD, એની રેખાખંડ AB, BC, CD અને DA. પછી ત્રીજી આકૃતિ છે એમાં પંચકોણ આપ્યા છે, એટલે 5 બિંદુ ABCDE. નીચે 5-5 રેખાખંડ લખી છે, AB, BC, CD, DE અને AC. ત્યાર પછી છેલ્લી આકૃતિ છે, 2 રેખાઓની છેદિકા છે, એમાં 5 બિંદુ આવે, 6 બિંદુ ABCDEF, અને એમાં રેખાખંડ AB, રેખાખંડ CD અને રેખાખંડ EF. ત્યાર પછી મિત્રો 17મું છે, પંચકોણની આકૃતિ દોરવાની છે. તો આ રીતની તમે પંચકોણની આકૃતિ દોરી શકો. પંચકોણ ABCDEF દોરી તેના વિકર્ણ દોરો અને દરેક વિકર્ણ નામ લખો. તો અહીંયા વિકર્ણ નામ છે AC, પછી વિકર્ણ AD, વિકર્ણ BD, વિકર્ણ BE અને વિકર્ણ CF. ત્યાર પછી પ્રશ્ન આવે છે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન. એમાં પેલું છે યોગ્ય વિકલ્પ પસંદ કરો. એમાં પેલું આકૃતિ 4.10માં દર્શાવેલ રેખાખંડની સંખ્યા કેટલી? તો એમાં રેખાખંડ કેટલી બનશે? B 10. ત્યાર પછી બીજું આવે છે આકૃતિ 4.11માં ખૂણો XYZને કઈ રીતે લખી શકાય? એમાં B, ખૂણો ZXY. ત્યાર પછી દાખલો બીજો આવે છે ખાલી જગ્યા પૂરો. પંચકોણના વિકર્ણની સંખ્યા ખાલી જગ્યા છે તો 5. ચોથું, એક બિંદુમાંથી ખાલી જગ્યા રેખા પસાર થઈ શકે તો અસંખ્ય. ત્યાર પછી ત્રીજો છે સૂચના મુજબ કરો. આકૃતિ 4.12માં દર્શાવેલ રેખાખંડના નામ લખો. તો રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CD, રેખાખંડ DE અને રેખાખંડ AE. આ રીતના 5 રેખાખંડ બનશે. ત્યાર પછી છઠ્ઠો હવે છે આકૃતિ 4.13માં નીચે દર્શાવેલ ખૂણાના 3 મૂળાક્ષરનો ઉપયોગ કરી નામ લખો. તો પહેલો ખૂણો છે એ આ રીતનો ખૂણો બનશે, પહેલો ખૂણો આ ખૂણો DBC. ત્યાર પછી પહેલો વત્તા બીજો એટલે આ EBC, પછી પહેલો બીજો ત્રીજો તો આ ABC, અને D ખૂણો છે એમાં ખૂણો ABD. ત્યાર પછી ચોથું આવે છે માગ્યા મુજબ જવાબ આપો. તો અહીંયા A શિરોબિંદુનું નામ, તો 4 શિરોબિંદુ ABCD, બાજુ AB, BC, CD અને DC, AB, BC, CD ને AD, વિકર્ણ તો કે AC અને BD ને વિકર્ણ કહેવાય. તો આ હતું આપણું ધોરણ 6નું સ્વઅધ્યયન પોથીનું ચેપ્ટર નંબર 4નું સોલ્યુશન. મિત્રો આવા સોલ્યુશન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને બીજું કે તમારે ધોરણ 6ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન જોઈતા હોય તો મારી તમને યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. અને મિત્રો આ સોલ્યુશન છે એની તમારે PDF ફાઇલ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, એ લિંક દ્વારા ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી શકો છો જેથી તમને PDF ફાઇલ મળી શકે.